હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશનની અંદર સરદાર સ્કૂલ દરેક વિદ્યાર્થીનું અભિવાદન કરે છે. હું સાવલિયા બી દરેક વિદ્યાર્થીને એસએસની અંદર આવકારું છું દિલથી. ઓકે, ધોરણ 10ની અંદર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ જિયોગ્રાફી અને પેલા ઇતિહાસનો આપણે બીજો પાઠ ભણ્યા, ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલાઓ. હજે આજે આપણે ઇતિહાસ પછી ભૂગોળ જોવા જઈ રહ્યા છીએ. ભૂગોળની અંદર પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન 67 પેજ ઉપર આપણે પાઠ જોવા જઈ રહ્યા છીએ, જેનો પાર્ટ 1 ભાગ પહેલો. પહેલા ભાગની અંદર આજે આપણે પ્રસ્તાવના જંગલોનું વર્ગીકરણ, વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, અનામત, સંરક્ષિત, અવર્ગીકૃત, માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, રાજ્ય માલિકીનું, સામુદાયિક, ખાનગી, ત્યાર પછી નિર્વનીકરણ એટલે કે જંગલ વિનાશ અને નિર્વનીકરણની અસરો વિશેની ચર્ચા આપણે કરવાના છીએ. ઓકે, તો ખાસ આપણે જય સરદાર સ્કૂલની અંદર દરેક વિદ્યાર્થીને સારામાં સારું એ મળે, સારામાં સારું પ્રોવાઈડ થાય એ માટેનો પ્રયત્ન એ થઈ રહ્યો છે. હવે વન અને વન્યજીવ સંસાધન વિશેની જે બાબતો આપણે જોઈએ, તો ખાસ કરીને જંગલ કોને કહેવાય એ આપણને ખબર છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમે 8મા ધોરણની અંદર અને 9મા ધોરણની અંદર પણ જંગલ વિશેની બાબતો ભણી ગયા કે જંગલ એટલે શું. આપમેળે ઉગતા વૃક્ષનો સમૂહ એટલે જંગલ. માનવનું જે અસ્તિત્વ છે, આપણે જે ઓક્સિજન લઈએ છીએ ને જીવીએ છીએ, એના પાયાની અંદર પણ જંગલનું મહત્ત્વનું યોગદાન છે. ઓકે, આપણે ન ભૂલીએ. તો માનવનું અસ્તિત્વ, માનવની પ્રગતિ અને જે વિકાસ એ સંસાધનને આભારી છે. સંસાધન એટલે શું? કે માણસ જે વસ્તુનો ઉપયોગ કરે તે તેને માટે સંસાધન છે. હું ચોકનો ઉપયોગ કરું તો મારા માટે ચોક એક ઉપયોગી છે. હું મોબાઈલનો ઉપયોગ કરું છું તો મારા માટે મોબાઈલ એક ઉપયોગી છે, સંસાધન છે. પંખાનો ઉપયોગ, કેમેરાનો ઉપયોગ, બોર્ડનો ઉપયોગ, બરાબર? તો સંસાધન એટલે માણસ જે વસ્તુનો ઉપયોગ કરે તે તેને માટે સંસાધન બની જાય છે. તો આ રીતે આપણે જે વિકાસ કર્યો, પ્રગતિ કરી, એના પાયાની અંદર કુદરતી સંસાધનોનો મહત્ત્વનો હિસ્સો રહેલો છે. તો આપણે જે અસ્તિત્વ, માણસ ટકી રહ્યો છે, પ્રગતિ કરી છે, વિકાસ કર્યો છે, ડેવલપ, એક 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 પગથિયા સર કરતાં કરતાં આપણે આગળ વધી રહ્યા છીએ, એના પાયાની અંદર સંસાધન આભારી છે, કુદરતી હોય કે માનવ સર્જિત. આદિકાળ, વર્ષો પહેલાં જંગલમાં માણસ ભટકતું જીવન જીવતો હતો અને અત્યારે ગગનચુંબી ઇમારતની અંદર પ્લેનમાં માણસ ફરવા લઈ ગયો ત્યાં સુધી કુદરતી સંસાધનનો હિસ્સો તો છે જ. તો આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન એ ચીજો મેળવી અને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ. ઓકે, આપણે જરૂરિયાત છે, આપણી અનેકવિધ જરૂરિયાતો છે અને જરૂરિયાતના પાયાની અંદર એ કુદરતી સંસાધનો રહેલા છે. એ નદી હોય એટલે કે જળ હોય કે કદાચ વૃક્ષ હોય, એ પશુપંખી હોય કે જમીન હોય, એ ખનિજો હોય કે કોઈ પણ ચીજ વસ્તુઓ. એટલે આ રીતે આપણા વિકાસની અંદર, ડેવલપની અંદર, પાયાની અંદર કુદરતી સંસાધનોનું મહત્ત્વનું યોગદાન છે. આપણે આપણી જરૂરિયાતની પૂર્તિ કરવા માટે, આપણે આપણી જરૂરિયાત સંતોષવા માટે જંગલો અતિ મહત્ત્વનું સંસાધન એ લેખાય છે, બરાબર? ફર્નિચર, રાચરચીલું ફર્નિચર, ઘરની અંદર જે ચીજવસ્તુઓ છે, ચેર છે, તમે બેઠા છો વિદ્યાર્થી મિત્ર જય સરદાર સ્કૂલ, તો બેન્ચ, ઘરની અંદર આપણે બેડ, બધી વસ્તુઓના પાયાની અંદર વૃક્ષ છે, લાકડું છે, લાકડામાંથી બને છે, આપણું બાર છે, બારી છે, ઘણી બધી એવી ચીજવસ્તુઓ, માળિયા છે. તો આ રીતે જંગલનું ઘણું બધું મહત્ત્વનું યોગદાન છે અને જંગલ અતિ મહત્ત્વનું સંસાધન છે. અને જંગલોનો સામાન્ય અર્થ શું થાય? જંગલોનો સામાન્ય અર્થ શું થાય? તો કે વૃક્ષો, ઝાડી ઝાખરા, ઘાસનો સમુચ્ય, કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિનો સમાવેશ કરી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય. અક્ષત એટલે કે વર્જિન વનસ્પતિ કહેવામાં આવે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણની અંદર દુર્ગમ વિસ્તારોમાં જ એ જોવા મળે છે. હવે જંગલ, હમણાં જ મેં વાત કરી આપમેળે ઉગતા વૃક્ષનો સમૂહ એટલે જંગલ. હવે આપણે એ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્ર, કે આપણા જે વિકાસની અંદર વનસ્પતિનું અગત્યનું યોગદાન છે, મહત્ત્વનું યોગદાન છે. પણ વનસ્પતિ કોને કહેવાય, જંગલ કોને કહેવાય, ખાસ કરીને એની અંદર અલગ અલગ પ્રકારના શબ્દ આપ્યા છે. એમાં શબ્દ આપ્યો છે પહેલા પેરેગ્રાફની અંદર, આ 5 લીટીની અંદર અક્ષત એવો શબ્દ આપ્યો છે, વર્જિન. અમુક અમુક ચેર હોય 100 રૂપિયાની મળતી હોય અને અમુક સારી કંપનીની તમે 600-700 રૂપિયાની પણ મળતી હોય, પણ એ વર્જિન છે. પ્લાસ્ટિકના દાણામાંથી જે ચેર બને છે એની ગેરંટી ઓરંટી છે, કાંઈ ન થાય.
અને અમુક અમુક જે 100 રૂપિયાની ફેરિયાવાળા પાસે મળે છે એ 100-150 રૂપિયાની એની કોઈ ગેરંટી વોરંટી કંઈ નથી. 100 રૂપિયાની 150 રૂપિયાની કે 200 રૂપિયાની મળે છે નો ગેરંટી, બરાબર. એના ઉપર બેઠા હોય ને તમે આમ કરો ને પાયો તૂટી જાય એની ગેરંટી નથી. પણ વર્જિન તો આ રીતે આપણો એ જ શબ્દ છે કે એ જ વનસ્પતિ એટલે કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિનો સમાવેશ કરી શકાય જેનો ઉછેર માનવની સહાય વિના એટલે કે કુદરતી રીતે થયો હોય, જેને આપણે અક્ષત એટલે કે વર્જિન વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. આવા પ્રકારની વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો ભારતમાં ક્યાં છે? તો કે હિમાલય. યુગ યુગ સે દેખો ખડા કૈસા હિમાલય, ભારતની ઉત્તર સરહદે હિમાલય. 9મા ધોરણમાં વિદ્યાર્થી મિત્ર આપ ભણી ગયા. તો આ રીતે આ પ્રકારની વનસ્પતિ હિમાલયમાં છે. પછી સુંદરવન, ભારતની એ જે બંગાળાની ખાડી બાજુ પશ્ચિમ બંગાળા, તો પશ્ચિમ બંગાળાની અંદર સુંદરવન, ગંગાનો મોટો મુક્તિકોણ પ્રદેશ, ગંગા અને બ્રહ્મપુત્રનો, ગંગા યમુના અલકનંદા ભાગીરથી ઘણી બધી નદીઓ મળી અને મોટી વિશાળ નદી બને છે. હા, પસ્તાપી જરૂણ સ્વર્ગેથી ઉતરું પાપી તેમાં ડૂબકી દે પુણ્યશાળી બને છે આવી પાવનહારીની એટલે ગંગા. અને ગંગાનો ઘણો બધો મહિમા લેખવામાં આવ્યો છે, બરાબર. મૃત્યુ સમયે પણ ગંગા જળ આપવામાં આવે છે અને ગંગા એટલે પવિત્ર નદી છે. ચાર ચાર પેઢીઓએ તપ કર્યું ત્યારે ગંગાનું અવતરણ થયું એ બાબત આપણે જાણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્ર, આ ગંગાનો મુક્તિકોણ પ્રદેશ એટલે સુંદરવન, અને સુંદરવન એટલે વિશ્વની 8 પ્રજાતિમાંનો એક એટલે રોયલ બેંગાલ સફેદ વાઘ જે સુંદરવનમાં એ દૃષ્ટિગોચર થાય છે. તો આ રીતે થરના રણની અંદર ભારતમાં સૌથી ઓછો વરસાદ રાજસ્થાન. રાજસ્થાનમાં આવેલું થરનું રણ એ જગ્યાએ પણ અમુક પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. તો કે આપણે ફર્સ્ટ પહેલો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્ર ભણ્યા કે જંગલ એટલે શું, અક્ષત એટલે શું, ક્ષત અને અક્ષત એવા પણ પ્રકારો પડે છે. આપમેળે ઉગતા વૃક્ષનો સમૂહ જંગલ હોય, એમાં પક્ષીઓ બેસતા હોય, એના ટેટા ખાતા હોય અને પોતાની ચરક કે હંગાર દ્વારા બીજી જગ્યાએ બેસે છે અને એ રીતે જંગલોનો વિસ્તાર થાય છે. જૂનાગઢનો જે ગિરનાર છે, ગિરનાર ઉપર આપણે વૃક્ષ વાવવા કોઈ ગયા નથી. જય સદા સ્કૂલના બાળકો આપણે ગયા હતા નહીં જૂનાગઢ જંગલમાં વાવવા. કોઈ પણ જગ્યાએ હિમાલય છે તો હિમાલય ઉપર જે વૃક્ષો છે, જંગલો છે, એ ઓટોમેટિક ઉગે છે, એના બી ખરે છે અને ઉગે છે. પક્ષીઓ દ્વારા એની એની ચરક કે અંગાર દ્વારા જે ઉગે છે એને આપણે અક્ષત વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્ર પહેલો પેરેગ્રાફ પ્રસ્તાવના જોયા પછી જંગલોનું વર્ગીકરણ, જંગલોનું વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાને આધારે જંગલોના પ્રકારો, બરાબર. શીત આબોહવા, બહુ ઠંડી પડે છે ને પરિસ્થિતિ અલગ છે, બહુ ગરમી પડે છે ને વનસ્પતિ અલગ છે. સમશીતોષ્ણ કટિબદ્ધ એટલે ઉષ્ણ કટિબદ્ધ, વચ્ચેના પૃથ્વીના ગોળાની અંદર ઉષ્ણ કટિબદ્ધ, હા ઉપર શીત કટિબદ્ધ. જેવી પરિસ્થિતિ ઉપર છે એવી પરિસ્થિતિ નીચે પણ છે. શીત કટિબદ્ધની અંદર અલગ વનસ્પતિ થાય છે, ઉષ્ણ કટિબદ્ધમાં અલગ વનસ્પતિ થાય છે અને સમશીતોષ્ણ કટિબદ્ધમાં અલગ વનસ્પતિ થાય છે. કારણ કે ભારત મોસમી આબોહ ધરાવતો દેશ છે, તો મોસમ પ્રમાણે જે ચેન્જ થતું હોય, મોસમ પ્રમાણે પોતાનો મિજાજ બદલતી હોય એને મોસમી આબોહવા કહેવાય અને એની વનસ્પતિ અલગ છે. વિદ્યાર્થી મિત્ર આ બાબત જાણો છો કારણ કે તમે ધોરણ 9ની અંદર આ બાબત ભણી ગયા, બરાબર. ધોરણ 9ની અંદર 17મો પાઠ કુદરતી વનસ્પતિ 134 પેજ ઉપર એ વસ્તુ તમે જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્ર ધોરણ 9ની અંદર આ બાબતો તમે શીખી ગયા. અહીં આપણે શું જોવાનું છે? તો કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, માલિકીની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો કઈ રીતે પડે છે ને એના વિશેની ચર્ચા આપણે કરવાની છે. ઓકે, તો નાનકડો પેરેગ્રાફ હતો પ્રસ્તાવના. ત્યાર પછી આપણે જોવા જઈ રહ્યા છીએ જંગલોનું વર્ગીકરણ. તો જંગલ એટલે શું, જંગલ કઈ રીતે ઉપયોગી છે, જંગલની અંદરથી લાકડું, ઇમારતી લાકડું મળે છે, વરસાદ લાવવામાં સહાયરૂપ બને છે, ઘણી બધી દ્રષ્ટિએ ઘણી બધી રીતે આપણને જંગલ ઉપયોગી છે, ડગલે ને પગલે એ ઉપયોગી થાય છે. તો એના વિશેની ઘણી બધી સંકલ્પનાઓ, ઘણી બધી જે પરિકલ્પનાઓ છે એ ધોરણ 9માં તમે ભણી ગયા. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે જંગલ, તો વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, માલિકી અને વહીવટ એ ઉપરાંત વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો શું છે, કઈ રીતે પ્રકારો પડે છે. તો તેની અંદર ફર્સ્ટ પહેલો મુદ્દો આપણે જોવા જઈએ તો વહીવટી દ્રષ્ટિએ. વહીવટ એટલે શું? તો કે મેનેજમેન્ટ. સ્કૂલ હોય તો સ્કૂલમાં પટાવાળા એનું કામ કરે, શિક્ષક એનું કામ કરે, મેનેજમેન્ટ ટીમ સારું રિઝલ્ટ મળે, શિક્ષકો બરાબર ભણાવે, ટેસ્ટ બરાબર લેવાય, એ બધું કામ કરી રહી છે. તો આ રીતે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, તો કે 3 પ્રકારો છે. ઓકે, જય સરદાર. 3 પ્રકારોમાં અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. તો અનામત જંગલ કોને કહેવાય, સંરક્ષિત જંગલ કોને કહેવાય અને અવર્ગીકૃત જંગલ કોને કહેવાય એના વિશેની બાબતો આપણે જોવા જઈ રહ્યા છીએ. તો એની અંદર અનામત, અનામત એટલે શું? તો કે રિઝર્વ. આપણે બસની અંદર રિઝર્વેશન કરીએ, ટ્રેનની અંદર રિઝર્વેશન કર્યું હોય, તો આ રીતે આ પ્રકારના જંગલો છે એ સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. યાદ રાખો કે આ પ્રકારના જે ફોરેસ્ટ છે, આ પ્રકારના જે જંગલો છે, રિઝર્વ
એટલે કે રિઝર્વ જંગલ કોને કહેવાય, અનામત જંગલ કોને કહેવાય? તો આ પ્રકારના જે જંગલો છે એ સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે અને એમાં લાકડા કાપવા કે વીણવા કે પશુચરણ માટે પ્રવેશ કરવાની એ મનાઈ હોય છે. અમુક અમુક પ્રકારનું જંગલ હોય એમાં લાકડા કાપવાની મનાઈ, પશુને ચરાવવાની મનાઈ, એની અંદર ઘણા પ્રકારની મનાઈ હોય છે, નિષેધ હોય છે કે જંગલોની અંદર નો એન્ટ્રી, બરાબર. અમુક અમુક બાબતોની અંદર છૂટછાટ હોય છે, ક્યાં જંગલોમાં છૂટ હોય, કેમાં મનાઈ હોય એ બાબત આપણે શીખવાની છે. ઓકે, તો અનામત જંગલ, આપણે કદાચ ગોંડલથી બેઠા બસમાં આગળ જઈએ છીએ તો રાજકોટનું રિઝર્વેશન હોય, કદાચ રાજકોટ આપણે સીટમાં બેઠા છીએ તો કંડક્ટર કદાચ કહે કે ભાઈ આ રિઝર્વેશન છે, તમે ઉઠો, બીજા વ્યક્તિ બેસશે. ટ્રેનમાં આપણે બેઠા, એના ઉપર કોઈ બીજું બેઠું હોય, આપણું રિઝર્વેશન હોય કે S5 ડબ્બાની અંદર આપણી 15મા નંબરની સીટ છે, તો આપણે કદાચ બેસીએ એની જગ્યા ઉપર હોય તો આપણે તરત ટિકિટ બતાવીએ કે ભાઈ મિત્ર અહીંથી ઊભા થાઓ, કારણ વડીલ તમે ઊભા થાઓ, મારું રિઝર્વેશન છે, એ જગ્યાને ખાલી કરવી પડે, કારણ કે એ સીટ અગાઉથી આપણું રિઝર્વેશન કરેલું છે. ઓકે, તો અનામત જંગલ એટલે સીધા સરકારી નિયંત્રણમાં હોય, સરકારી એ જે નિયંત્રણ એટલે સરકારનું એના પર કંટ્રોલ હોય છે, એના ઉપર અંકુશ હોય છે, એમાં લાકડા કાપવાની, લાકડા વીણવાની, પશુચરણની એ મનાઈ હોય છે. આવા પ્રકારના જંગલ એટલે કેવા જંગલ? તો અનામત જંગલ. ત્યાર પછી આપણે બીજો મુદ્દો જોઈએ કે સંરક્ષિત જંગલ. સંરક્ષિત જંગલ કોને કહેવાય? સંરક્ષિત જંગલ એટલે શું? તો કે આ પ્રકારના જંગલની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે, બરાબર, જેને આપણે પ્રોટેસ્ટ એટલે રક્ષણ કરવું, આપણે કહીએ ને કે ભાઈ એને પ્રોટેક્ટ રક્ષણ આપવામાં આવ્યું છે. તો પ્રોટેક્ટ ફોરેસ્ટ એટલે શું? તો કે આ પ્રકારના જંગલોની દેખભાળ એ સરકાર તંત્ર દ્વારા થાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર લાકડા વીણવાની અને પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. જે લોકો જંગલમાં રહે છે એને લાકડા કાપવાની, તો કે સૂકા લાકડા કાપવાની છૂટ, લીલા લાકડા ન કાપવા, પશુચરણની છૂટ, લાકડા કાપવાની છૂટ, પશુને ચરાવવાની છૂટ. ન્યાના જે પ્રોપર લોકો છે, સ્થાનિક એટલે કેવા કે પ્રોપર, આપણે ગોંડલમાં રહેતા હોય તો ગોંડલના સ્થાનિક કહેવાય, જૂનાગઢમાં રહેતા હોય તો જૂનાગઢના સ્થાનિક લોકો કહેવાય, પણ બીજા માટે મનાય એ લોકોને છૂટ. તો આ રીતે અત્યારે ઘણા બધા મંદિરો બંધ છે, પણ મંદિરના પૂજારી એના બધા જે છે એ લોકો એની અંદર હોય, બીજા માટે નો એન્ટ્રી, પણ એને માટે તો દર્શન કરવાની છૂટ હોય ને. તો આ રીતે વિદ્યાર્થી મિત્ર, વહીવટી દ્રષ્ટિએ જંગલોના ત્રણ પ્રકારો, અને ત્રણ પ્રકારની અંદર આપણે પહેલો મુદ્દો ભણ્યા અનામત જંગલ કે સરકારી નિયંત્રણમાં હોય છે, લાકડા કાપવાની મનાઈ હોય છે, પશુ ચરાવવાની મનાઈ હોય છે, નિષેધ હોય છે. બીજાની અંદર તો કે સંરક્ષિત રક્ષણ કરવા માટે, પ્રોટેસ્ટ કરવા માટે, અને એવા પ્રકારના જંગલોની અંદર વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર, વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વગર શું કરવામાં આવે છે? તો કે લાકડા વીણવાની અને પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. ઓકે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે કેવા જંગલોની અંદર? તો કે સંરક્ષિત જંગલ. કેની અંદર મનાઈ હોય છે? તો કે અનામત જંગલની અંદર. ઓકે, ત્યાર પછી ત્રીજો મુદ્દો છે અવર્ગીકૃત જંગલ. હવે અવર્ગીકૃત એટલે કેવા જંગલો? તો કે અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજી સુધી થયું નથી. અમુક અમુક હોય સામાન્ય હોય, અમુક અસામાન્ય હોય. સરદાર પટેલ અસામાન્ય, ગાંધીજી અસામાન્ય, એની બુદ્ધિ કેટલી, એને કેવા પ્રકારના કામ કર્યા, એને થાક જ ન લાગતો, બરાબર. આપણા ભારતના જે ક્રાંતિકારીઓ હતા એ 24 કલાક કામ કરે, ઊંઘ કર્યા વગર કદાચ કામ કરે, બરાબર. લોહીનું પાણી કર્યું, હાડકાનું ખાતર કર્યું ત્યારે દેશને આઝાદી મળી. તો એ લોકોનું કામ, એ કામની કંઈ કિંમત જ, બરાબર. એ લોકોને મન આપણે જોઈએ કે એના કામની કિંમત કેટલી, તો કિંમત જ ન આંકી શકાય. તો આ રીતે અમુક પ્રકારનું વર્ગીકરણ થાય, અમુક પ્રકારનું વર્ગીકરણ ન થાય. તો અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. તો અવર્ગીકૃત જંગલ એટલે કેવા? કે જે પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજી સુધી થયું નથી. અહીં વૃક્ષોને કાપવા અને પશુચરણ ઉપર કોઈ પ્રતિબંધ નથી. જે લોકો જંગલમાં રહેતા હોય, જંગલી, આદિવાસી, પહાડી, ગિરિજન, બરાબર. ગિરિજન એટલે જંગલી લોકો, આદિવાસી લોકો, પહાડી લોકો, આદિવાસી એટલે જૂના. જે લોકો જંગલમાં રહીએ છીએ અને એને કહેવામાં આવે કે જંગલ કાપતા નહીં, જંગલમાં રહેતા હોય એને કહેવામાં આવે કે અહીંયા કંઈ ભડકા કરતા નહીં, એ લોકોને તો છૂટ છે. જંગલમાં જે ગામડા છે, જંગલમાં જે લોકો રહીએ છે, એ પશુ ચરાવવા માટે ક્યાં જાય? કોકના ખેતરમાં થોડે જાય તો મારે ને, બરાબર ને વિદ્યાર્થી મિત્ર. તો અહીંયા જંગલમાં રહેતા લોકો જે છે, ખાસ કરીને અંદોબાર, નિકોબાર, મિઝોરમ, અસમમાંથી અલગ પડેલા નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, એની અંદર જે લોકો રહે છે, ભારતમાં સૌથી વધુ આદિવાસી લોકો મિઝોરમ, ગુજરાત છે તો ગુજરાતમાં સૌથી વધુ સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ ને ડાંગ ને, તો સૌથી વધુ ગુજરાતમાં ડાંગમાં છે આદિવાસી લોકો. તો એ લોકોને કંઈ મનાય, બરાબર, મનાય હોય નહીં. તો એને શું કરવામાં આવે? તો કે વૃક્ષો કાપવા ઉપર, પશુચરણ ઉપર કોઈ પણ પ્રકારનો રોકટોક હોતો નથી, પ્રતિબંધ હોતો નથી.
એવા પ્રકારના જંગલો એટલે અવર્ગીકૃત જંગલો, બરાબર. તો આપણા ભારત દેશની અંદર અનામત જંગલો છે, કશ્મીરથી કન્યાકુમારી સુધી તમે નજર કરો ઓલ ઇન્ડિયામાં, તો અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. આને કેવા જંગલો તરીકે ઓળખવામાં આવે છે? આપણો વિદ્યાર્થી મિત્ર, પ્રકાર છે જંગલોના પ્રકારો, એમાં વહીવટી દ્રષ્ટિએ એનો વહીવટ કોણ કરે છે, એનું મેનેજમેન્ટ કોણ કરે છે, એના આધારે તેના અલગ અલગ પ્રકારો પાડવામાં આવ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્ર, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ માલિકીની દ્રષ્ટિએ, બરાબર. એટલે કે માલિક, વહીવટ અને વ્યવસ્થાપન. હવે માલિક કોણ છે, એનો વહીવટ કોણ કરે છે, અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, તો તેની અંદર ત્રણ મુદ્દા છે. ઓકે, આ ત્રણ મુદ્દાની અંદર કયા? તો કે રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ. વન એટલે જંગલ. ઓકે, તો રાજ્ય માલિકીનું જંગલ કોને કહેવાય? હવે ભારતના જે જંગલો છે એને માલિકીની દ્રષ્ટિએ, વહીવટી દ્રષ્ટિએ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ તેમ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એમાં પહેલો ભાગ આપણે જોયો વહીવટી દ્રષ્ટિએ. હવે બીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ કે રાજ્ય માલિકીનું જંગલ. હવે રાજ્ય માલિકીનું જંગલ એટલે કેવું? તો કે સ્ટેટ ફોરેસ્ટ. આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં જે જંગલો હોય, તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ભારતમાં સૌથી વધુ જંગલ હોય તો અંદમાન નિકોબાર, અને સૌથી ઓછું જંગલ હોય તો કે હરિયાણા. 3.7% હરિયાણામાં અને 80.86, બરાબર, 80.9% એટલે કે 80%થી વધુ જંગલ એ ભારતની અંદર ક્યાં છે? તો કે ખાસ કરીને અંદમાન નિકોબાર. 80થી વધુ એટલે કદાચ કહી શકાય કે 86.90% જંગલ, 86.90% જંગલ અંદમાન નિકોબાર છે, બંગાળામાં, બંગાળાની જે ખાડી છે તેની અંદર. અને હરિયાણા, પંજાબની બાજુમાં આપણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, એ જગ્યાએ જંગલની ટકાવારી ઓછી છે, પણ એ જ અમુક જગ્યાએ વધુ છે. હિમાલય છે ભારતની ઉત્તર સરહદે, તો ત્યાં 60%થી વધુ જંગલ છે. ગુજરાતમાં જંગલની ટકાવારી કેટલી? તો કે 10%. વન સંરક્ષણ નીતિ ઘડવામાં આવી, નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ પ્રદેશની અંદર 33% જંગલ હોવું જોઈએ. વન નીતિ ક્યારે ઘડવામાં આવી? તો કે 1952. નવી નીતિ ક્યારે ઘડવામાં આવી? તો કે 1988, બરાબર. 33% જંગલ હોવું જોઈએ. ભારતમાં 23% છે, ગુજરાતમાં 10% છે. ભારત અને ગુજરાત ભેગું કરો તો 23, બરાબર, 23 ને 10, 33% થાય. તો ગુજરાતમાં 10% છે એટલે 23% ઘટે છે, ભારતમાં 23% છે એટલે 10% ઘટે છે. ઓકે, તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના ત્રણ પ્રકારો. એમાંનો પહેલો પ્રકાર એટલે રાજ્ય માલિકીનું જંગલ. તો રાજ્ય માલિકીના જંગલની અંદર સ્ટેટ ફોરેસ્ટ, આ પ્રકારના જંગલ ઉપર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાત સરકાર, રાજસ્થાનમાં રહેતા હોય તો રાજસ્થાનની સરકાર, મહારાષ્ટ્રમાં રહેતા હોય તો મહારાષ્ટ્રની સરકાર, તો જે તે રાજ્યની સરકાર એના પર ધ્યાન રાખે જ. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે ગુજરાતમાં રાજ્યપાલ મેઇન, એની નીચે મુખ્યમંત્રી અત્યારે વિજયભાઈ રૂપાણી, એને ગુજરાતનું ધ્યાન રાખવાનું. 33 જિલ્લા, 230થી વધુ તાલુકા, 18,000 કરતાં વધુ ગામ, 6 કરોડ 83 લાખથી વધુ વસ્તી, 6 કરોડ 83 લાખથી વધુ વસ્તી. એટલે આ રીતે ગુજરાત, તો ગુજરાતનો વહીવટ એ મુખ્યમંત્રી, એની ઉપર રાજ્યપાલ હોય, એની નીચે જે ગાંધીનગર છે, 182 ધારાસભ્યો છે, એ બધો ગુજરાતનો વહીવટ કરે છે. ઓકે, તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માલિક, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના ત્રણ પ્રકાર. એમાં પહેલો પ્રકાર એટલે રાજ્ય માલિકીનું જંગલ એટલે કે સ્ટેટ ફોરેસ્ટ. અને સ્ટેટ ફોરેસ્ટની અંદર આ પ્રકારના જંગલ ઉપર નિયંત્રણ કેનું હોય, કંટ્રોલ કોનો હોય, આધિપત્ય અંકુશ કોનો હોય? તો કે કેન્દ્ર સરકાર. અને દેશના મોટાભાગના જંગલો આ પ્રકારના જંગલો છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ભારતના અલગ અલગ 29થી વધુ રાજ્ય. તો જે તે રાજ્યની સરકાર એનું ધ્યાન રાખે છે. ગુજરાતની સરકાર ગુજરાતનું રાખે, મહારાષ્ટ્રની સરકાર મહારાષ્ટ્રનું રાખે, મધ્યપ્રદેશની સરકાર મધ્યપ્રદેશનું, તમિલનાડુની સરકાર તમિલનાડુનું, ભારતના અલગ અલગ રાજ્યમાં. એટલે ભારતમાં લગભગ મોટાભાગના જે જંગલો છે, ઓકે, ભારતના જે મોટાભાગના જંગલો છે એના ઉપર માલિકી, બરાબર, રાજ્ય માલિકીનું જંગલ એટલે દેશના મોટાભાગના જંગલો, એની અંદર આ પ્રકારના જંગલોમાં આવે છે. ઓકે, ત્યાર પછી બીજો મુદ્દો એટલે સામુદાયિક વન. સામુદાયિક વન કોને કહેવાય? સામુદાયિક એટલે શું? તો કે અમુક અમુક ખાનગી હોય, અમુક સામુદાયિક. તો સામુદાયિકની બાબતની અંદર તમે જુઓ કે કોમ્યુનલ, બરાબર, કોમ્યુનલ ફોરેસ્ટ, કે આ પ્રકારના જંગલો ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. હવે આ પ્રકારના જે જંગલો છે, આ પ્રકારના જંગલ એટલે કેવા? તો કે સામુદાયિક વન. સામુદાયિક વન એટલે સામુદાયિક જંગલ. તો આ પ્રકારના જંગલ ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કેવી? કે આપણે ગામડામાં રહેતા હોય તો ગ્રામ પંચાયત, એની ઉપર તાલુકા પંચાયત, એની ઉપર જિલ્લા પંચાયત. ઓકે, તો આ રીતે સ્થાનિક કક્ષા, અમુક અમુક ચૂંટણી હોય એ સ્થાનિક ચૂંટણી હોય, સરપંચની ચૂંટણી, તાલુકાની, જિલ્લાની, એ ચૂંટણી. અમુક અમુક ચૂંટણી હોય એ દેશ લેવલે હોય, સંસદની, બરાબર, વડાપ્રધાનની ચૂંટણી, સંસદ સભ્યોની ચૂંટણી. તો આ રીતે સામુદાયિક, આ પ્રકારના જંગલ ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે, એની અંદર કઈ આવશે? તો કે ગ્રામ પંચાયત,
नगरपालिका महानगरपालिका जिला पंचायत एनु नियंत्रण होय छे। बराबर, आपणे ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લા, એમાંનો આપણો રાજકોટ જિલ્લો એમાંનો એક તાલુકો એટલે ગોંડલ તાલુકો, અને ગોંડલ તાલુકાની અંદર અલગ અલગ ગામ હોય તો ગ્રામ પંચાયત હોય, બાજુમાં કદાચ તમે ગુંદાડા જુઓ, ગુંદાડા હોય, મોવિયા હોય તો મોવિયાની અંદર ધ્યાન રાખવાનું કાર્ય મોવિયાની ગ્રામ પંચાયત કરે, પછી ગુંદાડા છે તો ગુંદાડા ગ્રામ પંચાયત કરે, અનીડામાં અનીડા ગ્રામ પંચાયત કરે, પછી કદાચ વાંદરવડ ગામ હોય તો એની અંદર વાંદરવડ ગ્રામ પંચાયતની એ સત્તા હોય ને, તો આ રીતે કોઈ પણ આજુબાજુની અંદર જે ગામડા છે, જામવાડી તો જામવાડીના સરપંચ હોય, તો આ રીતે સામુદાયિક વન એટલે કે કોમ્યુનલ ફોરેસ્ટની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયત ભેગી થાય એટલે શું બને, બરાબર, તાલુકો, જિલ્લો, પછી રાજ્ય, તો ગામથી મોટું એટલે નગર, દાખલા તરીકે ગોંડલ છે તો ગોંડલમાં નગરપાલિકા, રાજકોટ અથવા જૂનાગઢ એમાં મહાનગરપાલિકા, ગામ છે તો ગામનો વડો સરપંચ, તાલુકો તો તાલુકા વિકાસ અધિકારી, જિલ્લો TDO, બરાબર, એની ઉપર DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપ ઓફિસર, ઓલો તાલુકા વિકાસ અધિકારી, તો આ રીતે આખી આખી એક સાંકળ હોય છે। તો એ રીતે સામુદાયિક વન અથવા સામુદાયિક જંગલની અંદર સ્થાનિક જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત હોય, ગ્રામ પંચાયત નાનું એકમ છે, ગામડા ભેગા થાય પછી કદાચ તાલુકો, અથવા મોટું સિટી હોય 20 લાખથી વધુ વસ્તી હોય તો કદાચ નગરપાલિકા હોય, અને એનાથી મોટી વસ્તી હોય તો કદાચ મહાનગરપાલિકા હોય, રાજકોટની અંદર તો મહાનગરપાલિકા, સુરતમાં તો કે મહાનગરપાલિકા, જૂનાગઢમાં, જામનગરમાં, મોટા સિટીમાં, તો આ રીતે જે જગ્યાએ જે સરકાર છે, રાજકોટની અંદર ધ્યાન રાખવાનું હોય તો કંઈ ગોંડલના પ્રમુખ છે અશોકભાઈ પીપળિયા, તો એને કંઈ રાજકોટનું ધ્યાન રાખવાનું ના હોય, પણ ગોંડલ સિટીની અંદર જંગલો વધે, ગોંડલના જંગલોને નુકસાન ન પહોંચે એ પ્રમુખની જવાબદારી છે। જેમ ગામનો મેઇન વ્યક્તિ એટલે સરપંચ, એમ નગર છે, નગરનો વડો એટલે પ્રમુખ, અને એનાથી વધુ એટલે મહાનગરપાલિકા, અને મહાનગરપાલિકાનો પ્રમુખ એટલે કે મેયર। ઓકે, તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, એમાં રાજ્ય માલિકી, ત્યાર પછી સામુદાયિક, અને સામુદાયિક પછી ખાનગી, જેને આપણે પ્રાઇવેટ કહી, ઓરી ઓરી આવે તો તને વાત કહું, ખાનગી ગરમ મસાલે વાત ખાન, બરાબર, ગરમ મસાલે, તો આ રીતે વાત ખાટી મીઠી વાનગી, તો આ રીતે આપણે ખાનગી, ખાનગી એટલે પ્રાઇવેટ, આપણે એમ કહીએ ને કે ભાઈ આ ચોક તો મારી છે, આ મોબાઈલ તો મારો છે, આ શર્ટ તો મારો છે, આ ગાડી તો મારી છે, ખાનગી પ્રાઇવેટ। તો આ પ્રકારનું જંગલ એ વ્યક્તિગત માલિકીનું હોય છે, બરાબર, વ્યક્તિગત માલિકી। તો આવા જંગલો ક્યાં છે, તો કે ઓરિસ્સા, ઓરિસ્સા છે, મેઘાલય છે, પંજાબ, હિમાચલ, એમાં આ પ્રકારના જંગલો છે। હું 4 રાજ્યના નામ બોલ્યો વિદ્યાર્થી મિત્ર, હલો જય સરદાર, ઓકે, જય સરદાર સ્કૂલ। તો વિદ્યાર્થી મિત્ર, આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રકારનું જંગલ એટલે કેવું, તો કે વ્યક્તિગત માલિકીનું જંગલ હોય। ઓરિસ્સા, મેઘાલય, ઓરિસ્સા એટલે આપણે જાણીએ છીએ કે ગુજરાતની હમેની સાઈડની અંદર, ઓરિસ્સા પહેલાં ઓરિસ્સા, અત્યારે ઓડિશા તરીકે, મહાનદી એના ઉપર હીરાકુંડ બંધ, દુનિયાનો સૌથી લાંબો બંધ, અને એની અંદર જે જંગલ છે એ પ્રકારના જંગલો વ્યક્તિગત, પછી એનાથી નીચે આવો તો અમુક પ્રકારના જંગલો, એનાથી ઉપર જાઓ તો એની અંદર એટલે મેઘાલય, ભારતમાં સૌથી વધુ મેઘાલયમાં વરસાદ પડે છે, ચેરાપુંજી અને મોસીનરમ, આ મોસીનરમ અને ચેરાપુંજીની અંદર દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે, એક એક દિવસમાં 100 ઇંચ વરસાદ પડે, 400 થી 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે, દુનિયાનો સૌથી વધુ વરસાદ ઇન્ડિયાના મેઘાલયની અંદર ચેરાપુંજી અને એની બાજુની અંદર, જેમ ગોંડલ અને વીરપુર 16-17 કિલોમીટરનું અંતર છે, મોસીનરમ અને ચેરાપુંજી વચ્ચે 16-17 કિલોમીટરનું અંતર છે, એ બે ગામડા છે મેઘાલય રાજ્યના। ઓકે, તો મેઘાલયની અંદર એ વ્યક્તિગત જંગલો છે, કારણ કે આદિવાસી લોકો છે, એના નિયમો હોય, ઘરના નિયમો હોય, ત્યાં કોઈ સરકારના નિયમો ન લાગે। ઓકે, તો આપણે વાત કરતા હતા માલિક, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, એમાં 3 મુદ્દા ભણ્યા, રાજ્ય માલિકી એટલે કે સ્ટેટ ફોરેસ્ટ, ત્યાર પછી સામુદાયિક વન, અને ત્યાર પછી ખાનગી। આવા પ્રકારના જંગલો ક્યાં છે, તો કે ઓરિસ્સાની અંદર, મેઘાલયમાં, પંજાબમાં, હિમાચલમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે। જોકે આ પ્રકારના ઘણા ખરા જંગલો છે ક્ષત વિકસત અવસ્થામાં, તો કેટલાક ઉજ્જવળ અવસ્થામાં છે, બરાબર, ક્ષત વિકસત એટલે અમુક અમુક જગ્યાએ ગાઢ જંગલો છે, ગીચ જંગલો છે, અમુક અમુક જગ્યાએ પારવા પારવા જંગલો છે, ક્ષત જંગલ, વિકસત જંગલ અવસ્થાની અંદર, તો કેટલાક ઉજ્જવળ, ઉજ્જવળ એટલે શું, તો કે રાજસ્થાન છે, તો રાજસ્થાનમાં તમે જુઓ તો પારવા પારવા ક્યાંક ક્યાંક જંગલો હોય, ક્યાંક ક્યાંક ઝાડવા હોય, પણ જૂનાગઢના ગીરમાં જાઓ તો ગાઢ ગીચ જંગલ હોય, હિમાલય ઉપર જાઓ તો ગાઢ ગીચ જંગલ હોય। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે ભણતા હતા જંગલોના પ્રકારો,
वन अने वन्यजीव संसाधननी अंदर 67 पेज पर पहला मुद्दों प्रस्तावना भेणा जंगलनी व्याख्या, बीजो मुद्दों जंगलों वर्गीकरण आपणे जोयुं, वहीवटी दृष्टिए जंगलों अंदर अनामत सुरक्षित अने अवर्गीकृत जंगल, त्यार पछी मालिकी वहीवट अने व्यवस्थापन दृष्टिए जंगलोना प्रकारो आपणे जोया, एमां राज्य मालिकीनुं जंगल, सामुदायिक जंगल अने खानगी जंगल। भारतना लगभग मोटा भागना जंगलो ए राज्य मालिकीना जंगलो छे, क्यांक बराबर सामुदायिक जंगल छे, स्थानिक नगरपालिका पछी महानगरपालिका अने ग्राम पंचायत एनुं ध्यान राखे छे, अने खानगी पंजाब ए उपरांत हिमाचल प्रदेश ए उपरांत ओरिस्सा अने मेघालय એવા પ્રકારના જંગલો એટલે ખાનગી જંગલો તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આવા ગાઢ ગીચ જંગલો હતા, પૃથ્વી પર 90% જંગલ હતા, અત્યારે જંગલો બહુ ઓછા વધ્યા છે। વરસાદની અનિયમિતતા અનિશ્ચિતતા, વૃક્ષ વાવો વરસાદ લાવો, ઓકે વિદ્યાર્થી મિત્રો, હલો, વૃક્ષ વાવો વરસાદ લાવો, તન મન ધન એથી ઉપર વન, જંગલોનો ઘણો બધો મહિમા છે। ગાઢ ગીચ જંગલ હોય, કોઈ જગ્યાએ ઝાડવું હોય તો આપણે ઉનાળામાં ગાડીને રાખીએ છીએ જંગલ ઉપર, રોડ ઉપર હેલા જતા અને પંચર પડે અને કદાચ આપણે ઝાડવું હોય તો કંઈ હાંસ મજા આવી ગઈ, તો વૃક્ષ આપણને કેટલી બધી ઠંડક આપે છે, તડકે ઊભું રહે છે ને આપણને છાંયો આપે છે। આપણે જામફરી હોય ને પાણો આપીએ તો જામફરી આપણને પાણો આપ્યો, પાણો મેળ્યો અને જામફરી આપ્યું આપણને પાણો આપે તો આપણે શું આપીએ છીએ આપણને ખબર ને। તો આ રીતે વૃક્ષ પરોપકારી છે, ઓક્સિજન આપે છે, CO2 ગ્રહણ કરે છે ને ઓટો આપે છે, વૃક્ષનો તો અનેરો મહિમા લખવામાં આવ્યો છે, બરાબર। આપણે 30-35 મિનિટનો લેક્ચર હોય પણ જંગલ વિશેની વાત કરવામાં આવે તો કદાચ કલાકે ઓછી પડે, બરાબર, એક કલાકના બદલે 2 કલાક આપણે જંગલોનો મહિમા ગાય તોય ઓછો પડે, આટલું જંગલોનો મહિમા લેખવામાં આવ્યો છે એ દરેકને ખબર છે, ઓકે વિદ્યાર્થી મિત્ર, આપણને દરેકને ખબર છે કે જંગલોનો મહિમા જે છે એ અનેરો છે, જંગલોનો મહિમા છે એ અનેરો છે। એટલે વિદ્યાર્થી મિત્ર, આપણે જે ટોપિક જોતા હતા કે જંગલ, તો ખાસ કરીને નિર્વનીકરણ, આટલું બધું જંગલ અગત્યનું છે, આટલું બધું જંગલ મહત્ત્વનું છે અને એમ છતાં પણ એ જંગલો કપાય છે, તો જંગલો ન કપાવવા જોઈએ। જંગલ આપણને ઉપયોગી છે, છાંયો આપે છે, વરસાદ લાવવામાં સહાયરૂપ કરે છે અને એમ છતાં આપણે જંગલોને કાપીએ તો જંગલો ન કપાય એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, કપાય એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરાબર ને। તો ખાસ એના માટે આપણે શું કરી શકીએ, તો જંગલો ન કપાય એના માટે વધુ વૃક્ષ વાવો વરસાદ લાવો, તો આપણે જંગલો વાવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ। ભારતની વસ્તી 1 અબજથી વધુ છે, 1 અબજ 21 કરોડ લોકો છે, તો બધા લોકો એક એક વૃક્ષ વાવે તો લાખો વૃક્ષો નહીં પણ બરાબર 1 અબજથી વધુ વૃક્ષ વવાઈ જાય। ગુજરાતની વસ્તી 6 કરોડથી વધુ છે, એક એક લોકો એક એક વૃક્ષ વાવે તો 6 કરોડ, બરાબર, ગોંડલ છે તો ગોંડલની વસ્તી 1.5 લાખ હોય અને 1.5 લાખ વ્યક્તિ એક એક વૃક્ષ વાવે અથવા 2 વૃક્ષ વાવે તો 3 લાખ વૃક્ષ ગોંડલમાં થાય, બરાબર। તો પિંક સિટી એટલે જયપુર અને ગ્રીન સિટી એટલે ગાંધીનગર, ગાંધીનગરમાં લીલાછમ જંગલ હોય તો ગોંડલમાં કેમ નહીં, અથવા આપણે કેમ ન વાવી શકીએ, આપણા ગામને હરિયાળું કેમ ન બનાવી શકીએ, થવું જોઈએ, કરવું જોઈએ, પણ એના માટે આપણે પ્રયાસ કરવો પડે। નાના બાળકનું જતન કરીએ એમ વૃક્ષને વાવી, ખામણું કરીએ, પિંજરું રાખીએ, પાણી પાઈએ અને 1-2 વર્ષ સુધી એને હાચવીએ, પછી 3 વર્ષનું વૃક્ષ થઈ જાય એટલે ઓટોમેટિક પછી છાંયો આપવા લાગશે, ફળ ફૂલ આપવા લાગશે અને એની રીતે એ જમીનની અંદરથી મૂળ દ્વારા એ પાણી ખેંચ, બરાબર। તો સરસ મજાના ગાઢ ગીચ લીલા જંગલો હતા, એ જંગલો કપાણા, એ જંગલો ન કપાવવા જોઈએ અને એને માટે આપણે જોવા જઈ રહ્યા છીએ નિર્વનીકરણ, જંગલ વિનાશ। હવે નિર્વનીકરણ એટલે શું, તો કે જંગલોનું નષ્ટ થવું। સરસ મજાના ગાઢ ગીચ લીલા જંગલો હતા, એ જંગલો કપાણા, જંગલો કપાણા એટલે શું થયું, જંગલો કપાય પછી આપણે એમ કહીએ કે જંગલો કપાવવાના કારણે, બરાબર, જંગલો કપાય છે અને એના કારણે નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની જ નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે। ઘણી બધી સમસ્યાઓ છે દેશની, ઘણી બધી સમસ્યાઓ છે વિશ્વની, બરાબર। આજે સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વી પર ન ઘૂસી જાય એ માટે ઓઝોનનું પડ હતું કે સૂર્યના પારજાંબલી કિરણો જેમ આપણે ચા ગરણીમાં ગાળીએ છીએ ભૂકી બધી રહીએ એમ ઓઝોનનું પડ સૂર્યના પારજાંબલી કિરણોને ગાળવાનું કામ કરે છે, બરાબર। પણ જે ઓઝોનનું પડ હતું એમાં ગાબડા પડી ગયા, એનું કારણ શું, જંગલોનું નષ્ટ થવું, નિર્વનીકરણ, જંગલો કપાય છે, રોડ બનાવવા માટે જંગલો કપાય છે, રેલવેના પાટા માટે જંગલો કપાય છે, જંગલો દિન પ્રતિદિન કપાવા લાગ્યા, બરાબર। કોઈ પણ નવી નવી સોસાયટી વસ્તી વધારાના કારણે જંગલો કપાય છે, સ્કૂલ બનાવવા માટે જંગલો કપાય છે, રોડ બનાવવા માટે જંગલો કપાય છે, નવી નવી સોસાયટી બનાવવા માટે જંગલો કપાય છે, કંપની મિલ ફેક્ટરી ઉદ્યોગો માટે જંગલો કપાય છે। આજુબાજુ તમે નજર કરો તો ગામડું એ મોટું થતું જાય છે, શહેર એ મોટું થતું જાય છે અને જંગલો કપાય છે। એક સિંગલ રોડ હતા, 4, 6, 8
એટલે આ રીતે નવા નવા પોળા રસ્તા બનાવવા માટે પણ જંગલોનું નિર્વનીકરણ થઈ રહ્યું છે. એટલે ઘણી બધી વર્લ્ડની, વિશ્વની ઘણી બધી સમસ્યાઓ છે, એમાંની એક સમસ્યા આ પણ છે, નિર્વનીકરણ અને માનવીની જે વિકાસ યાત્રાનું પરિણામ છે. ગયા વખતે અથવા એના આગલા વર્ષે બોર્ડમાં પ્રશ્ન હતો કે માનવીની વિકાસ યાત્રાનું પરિણામ એટલે જંગલોનું નિર્વનીકરણ. નિર્વનીકરણ એ માનવ આપણે વિકાસ કર્યો, પ્રગતિ કરી, આગળ વધ્યા અને એના કારણે જંગલોનો ઓછો વરી ગયો, બરાબર. તો માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે. ક્યારેક જંગલમાં આગ લાગે અને વૃક્ષો કપાઈ જાય, સળગી જાય. ઘણી વખત કોઈ પણ નદીમાં જોરદાર પૂર આવે અને એના કારણે પણ એ વૃક્ષો એ પડી જતા હોય. ઘણી વખત વાવાઝોડું આવે અને એના કારણે પણ જંગલોનો ઓછ વરી જતો હોય. આવું બને છે. પણ માનવીના હસ્તક્ષેપથી એ જંગલોના વિનાશની તુલના, બરાબર, એટલે કે જે માણસ જંગલને નુકસાન પહોંચાડે છે એટલું કુદરત નુકસાન પહોંચાડતું નથી. કુદરતી રીતે જંગલો નાશ પામે છે, કુદરતી રીતે એ જંગલોનો વિનાશ થાય છે, પણ જે માણસ દ્વારા જંગલોનો વિનાશ થાય છે એની તુલનામાં તો એ નગણ્ય ગણી શકાય. માણસ કેટલા, બરાબર, રોજ તમે જુઓ છો કે વસ્તી વધારાના કારણે એક મિનિટમાં 48 બાળકો ઇન્ડિયામાં જન્મે છે. એક દિવસની અંદર 55,000 બાળકો ઇન્ડિયામાં પેદા થાય છે. એક વર્ષે 2 કરોડ બાળકો ઇન્ડિયામાં જન્મે છે. ખાલી ભારતની જ વાત તો વર્લ્ડની વસ્તી, વિશ્વની વસ્તી 7 અબજથી વધુ છે. એમાં એશિયા ખંડની વસ્તી 3.5 અબજ છે. વર્લ્ડની વસ્તી 7 અબજથી વધુ, એશિયા ખંડની વસ્તી 3.5 અબજ, બરાબર. તો આ રીતે વર્લ્ડની અંદર, વિશ્વની અંદર વધુ વસ્તી ધરાવતા દેશની અંદર આપણે એશિયા ખંડના દેશો છે. તમે જાણો છો પાકિસ્તાન છે, ભારત છે, આ બધા દેશો, ખાસ કરીને ચીન 1 અબજ 53 કરોડથી વધુ, ભારત 1 અબજ 36 કરોડથી વધુનો આંક વટી ગઈ. તો આ રીતે વસ્તી વધારાના કારણે, ઉદ્યોગીકરણના કારણે વિકાસ કરીએ છીએ. ઉદ્યોગો સ્થપાવા લઈ ગયા, રોડ બનાવવા લઈ ગયા, પછી સિંગલ પાટા હતા રેલવેના પાટા એના બદલે ડબલ બનવા લઈ ગયા, એના કારણે પણ જંગલો કપાય છે. તો આપણો જે મુદ્દો હતો કે નિર્વનીકરણ, જંગલ વિનાશ, તો જંગલ વિનાશ થયો એના પાયામાં ખુદ આપણે પોતે વિદ્યાર્થી મિત્ર જવાબદાર છીએ, હા કે ના? તો આપણે જંગલો ન કાપીએ, વાડીએ પણ સરસ મજાના વૃક્ષો વાવીએ, રોડ રસ્તા ઉપર વૃક્ષો વાવીએ, ઘરની આસપાસ વૃક્ષો વાવીએ, સ્કૂલ હોય તો સ્કૂલની આસપાસ, જયસરદાર સ્કૂલમાં પણ તમે જુઓ છો સરસ મજાના વૃક્ષો વાવ્યા, સરસ મજાનો રોડ બન્યો, હાઈવેથી જયસરદાર સ્કૂલ સુધી પણ સરસ મજાના જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, અશોકભાઈ, બરાબર. પછી દીપકભાઈ પણ વૃક્ષ પ્રેમી છે, વેલજી બાપા પણ વૃક્ષ પ્રેમી છે, સરસ મજાના ગાઢ ગીચ જંગલો વવાય છે અને પ્રકૃતિના ખોળે વૃક્ષ નીચે આપણે બેસીએ, સરસ મજાનું બાજુમાં ગાર્ડન છે અને ગાર્ડનની અંદર પણ, બરાબર, આપણે જંગલમાં ભણતા હોય, બરાબર, જંગલમાં મંગલ એની જેમ જંગલની અંદર આપણે ભણતા હોય, વૃક્ષ નીચે બેસી અને આપણે વાંચતા હોય, ઓક્સિજન પૂરો મળતો હોય અને મન આપણું પ્રફુલ્લિત બને છે, ઓકે. તો એ માટેનો પણ પ્રયાસ જયસદા સ્કૂલ કરી રહી છે. તો આપણે ટોપિક ભણતા હતા આજની તારીખની અંદર ભૂગોળનો 9મો પાઠ, વન અને વન્યજીવ સંસાધન. એમાં શરૂઆતની અંદર 67 અને 68 પેજ ઉપર વનની વાત આપી છે અને ત્યાર પછી આપણે વન્યજીવ સંસાધન વિશેની વાતો એ કરવાના છીએ, ઓકે. તો ધન્યવાદ, ફરી મળશું ત્યારે આપણે આના પછીનો જે ટોપિક છે કે નિર્વનીકરણની અસરો. આ નિર્વનીકરણને કારણે શું થયું, નિર્વનીકરણના કારણે કેવી કેવી અસરો થઈ એના વિશેની ચર્ચા આપણે કરવાના છીએ, ઓકે. તો ખાસ આટલું આપણે યાદ રાખશું પ્રસ્તાવના, એમાં જંગલની વ્યાખ્યા, આપમેળે ઉગતા વૃક્ષનો સમૂહ એટલે જંગલ, અથવા જે વૃક્ષો ઝાખરા કે ઘાસનો સમુચય, અથવા કુદરતી વનસ્પતિની અંદર એ જ વનસ્પતિનો સમાવેશ કરી શકાય જેનો ઉછેર માનવીની સહાય વિના કે કુદરતી રીતે થયો હોય, જેને અક્ષત એટલે કે વર્જિન વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. અને જંગલોનું વર્ગીકરણ કેના આધારે કરવામાં આવ્યું, તો કે વહીવટી, અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત, ત્યાર પછી માલિકી, રાજ્ય માલિકી, સામુદાયિક અને ખાનગી, ઓકે. ધન્યવાદ. ટૂંક સમયની અંદર ફરી આપણે મળશું ત્યારે નિર્વનીકરણની અસરો, બરાબર, જંગલ પછી નિર્વનીકરણની અસરો અને વન્ય સંરક્ષણ, વન્ય વનનું સંરક્ષણ કરવા માટેના ઉપાયો એ શું છે, આ બે ટોપિકની ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરશું. ચાલો, ધન્યવાદ બધાને. જય શ્રી કૃષ્ણ. આવજો.